ચીની વતનીએ મોચીને ખૂબ જ અપશબ્દો કહ્યા. આ બધું પેલો દેવદૂત સાંભળી રહ્યો હતો અને આજ તે દેવદૂત પહેલી વાર પોતાની મૂર્ખતા પર હસે છે. ત્યારે મોચી તેને હસતા જોઈ જાય છે. ત્યારે મોચી તે દેવદૂતને પૂછે છે કે કેમ ભાઈ, તું શા માટે હસે છે? ત્યારે દેવદૂતે મોચીને કહ્યું કે જ્યારે હું 3 વખત હસીશ તેના પછી જ હું તને કહીશ કે હું કેમ હસું છું. એના પહેલા હું તને કંઈ પણ ના બતાવી શકું. દેવદૂત પહેલી વાર એટલા માટે હસ્યો હતો કારણ કે મોચીની પત્ની એ જોઈ શકતી નહોતી. એના ઘેર એક દેવદૂત આવ્યો છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. પરંતુ મોચીની પત્નીની પણ કાંઈ ભૂલ નથી કારણ કે માણસ કેટલા દૂર સુધી જોઈ શકે. મોચીની પત્નીને તો બસ પોતાના બાળકોના કપડા ન લાવ્યા એને લઈને ચિંતા હતી. એટલે કે જે એની પાસે નથી તેને લઈને એ ચિંતિત હતી. પરંતુ દેવદૂતના રૂપમાં જે એને મળ્યું હતું એ તે જોઈ શકતી ન હતી. એટલા માટે મોચીની પત્નીની મૂર્ખતા પર દેવદૂત હસે છે. જે કપડા એની પાસે નથી એને લઈને મોચીની પત્ની દુખી અને ચિંતિત થાય છે અને જે એની પાસે જ છે દેવદૂત એની એને કોઈ કદર નથી. ઘરમાં ખુશી ચાલીને આવી છે અને મોચીની પત્નીને કપડાની પડી છે. મિત્રો, જીવનમાં પણ દરેક માણસ સાથે આવું થયું હોય છે. જે વસ્તુ આપણી પાસે નથી કે જે વસ્તુ આપણા પાસેથી જતી રહી છે એને લઈને આપણે દુખી અને ચિંતિત રહીએ છીએ. પરંતુ જે આપણી પાસે છે એની આપણે કદર કરતા નથી, તેને આપણે જોઈ શકતા નથી. જે વીતી ગયું એને આપણે પાછું લાવી શકતા નથી. એટલા માટે મિત્રો, પાછળની વાતો યાદ કરીને જો આપણે બેઠા રહીશું તો આપણે જીવનમાં આગળ કેવી રીતે જઈ શકીશું? મોચીના ઘરમાં રહેતા દેવદૂતે 10 દિવસમાં મોચીનું કામ શીખી લીધું અને તે પણ સારા સારા ચપ્પલ બનાવવા લાગ્યો. જોત જોતામાં એ દેવદૂતના ચપ્પલ ખૂબ પ્રસિદ્ધ થઈ ગયા. દૂર દૂરથી માણસો તેના બનાવેલા ચપ્પલ ખરીદવા આવતા. તેના કારણે મોચીના ઘરની દશા બદલાઈ ગઈ અને જોત જોતામાં મોચીના ઘરમાં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે મોચી રાજા મહારાજાઓની જેમ જીવન જીવવા લાગ્યો. 1 વર્ષની અંદર આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોચીને ત્યાં ખૂબ સારા ચપ્પલ બનાવવામાં આવે છે અને એની જેવા ચપ્પલ કોઈ પણ બનાવી શકતું નથી. તેથી આજુબાજુના જે પણ રાજાઓ હતા તે બધાના ચપ્પલ મોચી પાસે આવવા લાગ્યા, જેથી મોચીના ઘરમાં તો પૈસાનો વરસાદ થવા લાગ્યો. પરંતુ એક દિવસ બાજુના રાજ્યમાંથી એક સેનાપતિ મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે આ ચામડું ખૂબ જ કિંમતી છે. આ ચામડામાંથી તારે અમારા મહારાજા માટે મોજડી બનાવવાની છે. ચપ્પલ નહીં, પરંતુ ધ્યાન રાખજે, કોઈ પણ ભૂલ ન થાય અને આ લે નમૂનો, બિલકુલ આવી જ મોજડી બનાવજે. અને ખાસ ધ્યાન રાખજે કે મોજડી જ બનાવવાની છે, ચપ્પલ નહીં. તે રાજ્યની એક પ્રથા હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય એ પછી રાજા હોય કે રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે તેની સાથે ચામડાના નવા બનાવેલા ચપ્પલ મૂકવામાં આવતા અને પછી જ તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો. સેનાપતિના ગયા પછી મોચીએ દેવદૂતને કહ્યું કે આ ચામડામાંથી એક ખૂબ જ સુંદર મોજડી બનાવવાની છે. યાદ રાખજે, રાજાનો આદેશ છે કે આ કિંમતી ચામડામાંથી ચપ્પલ નહીં પરંતુ મોજડી જ બનાવવાની છે. ધ્યાન રાખજે, કોઈ ભૂલ ન થાય, નહીતર આપણે મોટી મુસીબતમાં ફસાઈ જશું. મોચી દ્વારા આટલું કહેવા છતાં પણ તે દેવદૂતે તે કિંમતી ચામડામાંથી મોજડી બનાવવાના બદલે ચપ્પલ જ બનાવ્યા. અને જ્યારે મોચીને ખબર પડી કે દેવદૂતે મોજડી બનાવવાના બદલે
चप्पल बनाव्या छे। त्यारे ते मोची खूबज गुस्से थयो अने लाकड़ी वडे ते देवदूत ने मारवा लाग्यो। त्यारे अचानक एक सैनिक आव्यो अने मोची ने कहेवा लाग्यो के ते किमती चामड़ा माथी मोजड़ी नहीं परंतु चप्पल बनावजो, कारण के राजानु मौत थयु छे। आ सांभळीने मोचीना हाथमांथी लाकड़ी नीचे पड़ी गई अने ते देवदूत पासे माफी मांगवा लाग्यो। त्यारे देवदूत हसवा लाग्यो अने कहेवा लाग्यो।